નમસ્કાર મિત્રો, મોટી આગાહી હવામાનની આ વિસ્તારોની અંદર મિની વાવાઝોડું અને હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સાવધાન ગુજરાત અને આ વિસ્તારોની અંદર જોવા મળશે મેઘતાંડવ. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જ્યારે આગામી 4-5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એવામાં મિત્રો મિની વાવાઝોડાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે મિત્રો, આગામી 4 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર, ખાસ કરીને આપણે વાત કરીએ તો વલસાડ, ભરૂચ, નવસારી, દાદરાનગર હવેલી અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે ત્યાંથી ભારે પવન સાથે ધોધમાર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને આ સાથે સાથે મિત્રો મિની વાવાઝોડું ત્રાટકવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે દરેક નરાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાય છે. તો બીજી બાજુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં મેં તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અમુક વિસ્તારોની અંદર જે છે એ મિની વાવાઝોડાનું પણ સંકટ તોડાઈ રહ્યું છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 2-3 દિવસ સુધી ભારે ત્યાંથી ભારે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો, અમુક વિસ્તારોની અંદર હજુ પણ તડકો જોવા મળી રહ્યો છે, એટલે કે ભારે બફારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દરિયાકિનારાના વિસ્તારોની અંદર 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોની અંદર વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરાયું છે. તો અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનું પણ હાલ અહેવાલો પણ મળી રહ્યા છે. તો મિત્રો, વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, આ સૌનો ખૂબ ખૂબ આભાર.